બોલો. આપ સૌ જાણો છો નવાગામ ખેડ એ મારું જન્મસ્થળે છે. આજે પણ હું અહીંયા રહું છું. 60 વર્ષથી આ જગ્યાએ છેલ્લી 3 લોકસભા 2004, 2009, 2014 હું લડ્યો. આ વખતે હું ખંભાળિયાની અંદરથી ધારાસભ્ય છું. આ વખતે બીજાને તક આપવા માટે પાલટીને 12 મહિના પહેલા જ કીધું હતું કે બીજાને તક આપો. લોકશાહીનું પર્વ ઉજવવા માટે હું, મારા પત્ની, મારો દીકરો, મારી દીકરી સાથે આવ્યા છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે લોકશાહીમાં મતદાન અવશ્ય કરો. આપને ઈચ્છા પડે એને મત આપો, પણ મતદાન અવશ્ય કરો. લોકશાહીના આ દીપકને પ્રજ્વલિત રાખવા માટે મતદાન એ જરૂરી છે. જેમ દીવાની અંદર સમયે સમયે ઘી પૂરતા જાય તો દીવો પ્રજ્વલિત રહે, એમ લોકશાહીને મજબૂત રાખવા માટે જનતાએ મતદાન કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ. આ વખતે ચૂંટણી પંચે પણ 2 કલાકનો વધારે સમય આપ્યો છે. 11 કલાકમાં 11 મિનિટ જો આપણે દેશ માટે ન કાઢી શકીએ તો પછી રાજકારણીઓને ગાળો દેવાનો આપણે કોઈ અધિકાર નથી, એવું હું માનું છું. અને હું ઈચ્છું છું કે વધુમાં વધુ મતદાન થાય, લોકશાહી જીવંત રહે, લોકશાહી મજબૂત થાય. અને એ પર્વને ઉજવવા માટે મારા ફેમિલીની સાથે હું પોતે પણ અત્યારે મતદાન કરવા માટે આવ્યો છું. સવારે 7 વાગ્યાથી મારી જવાબદારીઓ છે, હું મારી જવાબદારીઓ નિભાવું છું. પણ ફેમિલી થોડું મોડું તૈયાર થાય, નેમની આ બધી હડિયાપટ્ટી ન હોય, એટલે મેં 10 વાગે નક્કી કર્યું હતું કે હું મતદાન કરીશ. આપ સૌ મીડિયાના મિત્રોનો હું આભાર માનું છું કે આપ મને પ્રેમ ઇજ્જત આપી અને મારું આ કવરેજ, મારી આ અપીલ જનતા સુધી પહોંચાડી. ફરીને જનતાને એકવાર અપીલ કરું છું, આ સાંભળીને પણ હજી 10 વાગ્યા છે, હજી આપની પાસે 8 કલાક જેવો સમય છે, આપ અવશ્ય મતદાન કરી અને આ દેશની લોકશાહીને મજબૂત કરો. આપના બંને ઉમેદવાર લોકસભા અને ગ્રામ્યમાં છે, કઈ પ્રકારની જીત શું લાગે? ચોક્કસ લોકો અત્યારે કોંગ્રેસને મત દેવા માટે સંગની રહ્યા છે. અને શું કામે સંગની રહ્યા છે? જુઓ, 2004 અને 2009 હું જીતો હતો. મેં આટલું કામ કર્યા પછી એક મોદી નામનું પ્રચંડ વાવાઝોડું, લોકોને એટલી બધી અપેક્ષા હતી, એટલા વાયદા હતા, અને વાયદાની અંદર મોદી સાહેબને મત આપ્યા અને હું હારી પણ ગયો. પરંતુ 5 વર્ષ પછી લોકોને ખબર પડી છે કે આપણે છેતરાણા છીએ, લોકો એમનો હિસાબ માગે છે અને હિસાબમાં નીલ છે. એટલે દેશભક્તિની વાતો કરે છે, પાકિસ્તાનની વાતો કરે છે, વિજયભાઈ રૂપાણી જેવા તો એવી વાત કરે છે કે આ ચૂંટણી છે એ ભાજપ અને પાકિસ્તાનની છે. જાણે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. આ ચૂંટણી કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. આવી વાહિયાત વાત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કરતા હોય ત્યારે હાસ્યાસ્પદ લાગે. એમને એમના કામ ગણાવવા જોઈએ, એમની સિદ્ધિઓ ગણાવી જોઈએ અને એ રીતે મત માગવા જોઈએ. કોંગ્રેસ જીતે તો પાકિસ્તાનમાં ફટાકડા કેવી રીતે ફૂટે હું નથી સમજી શકતો. આ દેશની આઝાદી માટે પણ અમે બલિદાનો આપ્યા છે, આઝાદી પછી પણ અમે બલિદાનો આપ્યા છે, અને આજે પણ કોઈ પણ જાતની લાલચ કે લોભ વિના વિક્રમ માડમ અડીખમ કોંગ્રેસનો સૈનિક થઈને ઉભો છે. અને એ પણ કહું છું કે મારો સન 19 વર્ષનો છે. ઘણા લોકો એમ કહે છે કે આ છેલ્લી ચૂંટણી છે, આ ચૂંટણી હારી ગયા પછી કોંગ્રેસની દુકાન બંધ થઈ જશે. આ દુકાન નથી, આ સેવાનું માધ્યમ છે. અને 19 વર્ષ અને 50 બીજા એટલે 69 વર્ષ સુધી મારો દીકરો કોંગ્રેસની ધુરા સંભાળશે, એક કાર્યકર તરીકે, નેતા તરીકે નહીં, એક કાર્યકર તરીકે. તો કોઈ એમને રોકી જ ન શકે. કોંગ્રેસ છે, કોંગ્રેસ રહેશે અને કોંગ્રેસની દુનિયાની કોઈ તાકાત આ દેશમાંથી કાઢી ન શકે. બંને બેઠક જીતશો આપ? 100% બંને બેઠક જીત નિશ્ચિત છે. 23 તારીખે, આજે 23 તારીખ છે, 1 મહિના પછી 23 તારીખે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે.